સર કાલે હાજર હું નથી છેલ્લે, પરંતુ સર વિધિ લિંગિક બાકી રાખ્યું, બધું પૂરું કરી દીધું છે. પૂજા બેને કીધું. બરાબર. વિધિલિંગ તો સરળમાં સરળ છે પેલા બધા કરતા, હા સર. એવું ને? પ્રત્યય બનાવવામાં અને પ્રક્રિયા કરવામાં બધી રીતે વિધિલિંગ સરળ છે. અચ્છા, તો ગૃહ ધાતુ જે છે એ એક જ ધાતુ એવો છે, વિશેષ છે, અને એ વિશેષને આપણે જોયો. વિશેષ માટે તો સૂત્ર એક જ છે, ઉદુપદાયા ગોહ, બરોબર છે. આવા 239 વિશેષતા વાળા ધાતુઓ છે પહેલા ગણમાં, અને પછી 240 થી એ કોમન ધાતુઓ તરીકે ચાલશે. પણ આમાં ક્યાંક ક્યાંક કોઈક ને કોઈ સૂત્રો સંકળાયેલા છે, ધીમે ધીમે જોઈશું. આજે એક નવી વાત કરીએ છે, ગુહને પૂરો કરજો ચારે ચાર લકારમાં, પરસ્મય પદમાં અને આત્મને પદમાં બંનેમાં, બરોબર છે. અને જ્યાં અટકે ગાડી ત્યાં મને કહેજો. એનો અર્થ એમ કે એમને એમ જ ત્યાંનો ત્યાં જ પડી રહે, શરૂઆત જ ના થાય, એવું ના થાય, બરોબર છે. હા, નવું કરીએ એમાં ને એમ જ કરીએ, એટલે કે ચાર લકારના અનુસંધાનમાં જ કરીએ. પહેલો ગણ આપણે ચાર ગણ અને ચાર લકાર સાથે કરી રહ્યા છીએ. આમ તો બધું જ સાથે કરી રહ્યા છીએ, પણ હજી બાકીનો શરૂઆત નથી કરી. જ્યાં સુધી આજ પાકું નહીં થાય, ક્લિયર નહીં થાય ત્યાં સુધી, બરોબર છે. તો ચાર લકાર અને ચાર ગણ. ગણમાં એક પવાદી ગણ, પછી ચોથો દિવાદી ગણ, અને છઠ્ઠો તુદાદી ગણ, અને દસમો ચુરાદી ગણ. આ ચાર ગણને આપણે જોઈશું પહેલા રાઉન્ડમાં, અને બાકીના છ ગણ જે છે એ બીજા રાઉન્ડમાં જોઈશું. અચ્છા, આપણે અત્યાર સુધી જે કંઈ જોયું છે એ પહેલા ગણને જ ધ્યાનમાં રાખ્યો છે, એટલે કે ભવાદી ગણને જ ધ્યાનમાં રાખ્યો છે. જોકે 50% થી ઉપર કાર્ય તો ભવાદી ગણમાં જ રહેલું છે, કારણ કે 993 અથવા તો 1035 ધાતુ એ પહેલા ગણમાં રહેલા છે, બરોબર છે. હવે ચોથો છઠ્ઠો કે દસમો આ ગણમાં જતા પહેલા, આગળ તમને મેં વિકરણ પ્રત્યયની વાત કરી હતી, ફરી પાછો કરી દઉં. 10-10 ગણના વિકરણ પ્રત્યયો, અને એમાં ખાસ કરીને પહેલા ગણનો વિકરણ પ્રત્યય તમને હવે યાદ રહી ગયો. એ જે પહેલા ગણનો વિકરણ પ્રત્યય છે, માત્ર પહેલાનો જ નથી, એ બધાનો છે, તિયંગના જેવું છે. તિયંગના કોમન પ્રત્યયો જે છે 12-12 લકારના, એવું ને એવું કામ વિકરણ સપ વિકરણ પ્રત્યય બધાનો છે, પણ એની જગ્યાએ પછી બીજા આવીને બેસે ત્યારે જુદા પડે છે. બાકી આપણા માટે સૂત્ર છે, એના ખબર છે સૂત્ર વિકરણ પ્રત્યયનું? સર સૂત્રની ખબર નથી, પરંતુ સર વિકરણ પ્રત્યય ખબર છે, કયા ગણનું કોઈ વિકરણ પ્રત્યય છે. બરોબર છે, તો કહી દઉં. આમ તો તને ખબર જ છે, પણ તને આ છે ખ્યાલ નથી, કર્તરી સપ, બરાબર છે. હવે નહીં ભૂલવાનું, હવે નહીં ભૂલવાનું. આ 10-10 ગણ માટે કે કોઈ બી માટે, 10 ગણ માટે અને સાથે સાથે કૃદંતમાં પણ જઈએ, 124 કૃદંતમાં પણ જઈએ, ત્યારે પણ વિતરણ તો કોમન જ છે, લકારની જગ્યાએ કૃદંત લાગે છે, બરોબર છે. તો એના માટેનું કોમન સૂત્ર જે છે એ કર્તરી સપ છે. કર્તરી સપ, જેમ સર્વધાતુકનું સૂત્ર છે એના તિયંગ શીત સર્વધાતુક,
यम सिर्फ सर्वधातु का। ये जी रीते बधा ज गणनो विकरण प्रत्यय सब छे तो जे नथी एनो पण सब छे बराबर छे तो एना माटेनो सूत्र छे कर्तरी सब बतावतो नथी आगळ तमने मैं बताई दीधु छे बराबर छे कर्तरी सब कर्तरी प्रयोग करवानो थाय आगळ मैं ए पण तमने कही लह कर्मणि च भावे च अकर्मकेभ्यः आ सूत्र आपणे आव्युं हतुं कर्तरी प्रयोग कर्मणी प्रयोग अने भावे प्रयोग थाय छे ए त्रणेयमां कर्ता कर्म अने क्रियापद क्यां क्यां मुकाय छे ए भी तमने मैं कह्युं हतुं तो विकरण प्रत्यय कर्तरी शप एटले के कर्तरी प्रयोग करवानो थाय त्यारे शप विकरण प्रत्यय लागे छे आ कॉमन बाबत थई गई अने शप मां इत करण तमने खबर छे अने अ रहे छे बराबर छे तो कृदंत पण कृदंतना पण प्रत्यय लगावीशुं त्यारे पण शप विकरण प्रत्यय बेसे बराबर छे जे जे गणनो धातु छे ते ते गणनो विकरण प्रत्यय बेसे छे ओके धातुओ अपना औपदेशिक औपदेशिक 2000 जेटला धातुओ छे एमां बे भाग पड्या परस्मैपदी आत्माने पदी अने त्रीजो करिए तो बहुपदी अने आ धातुओने नव नव प्रत्ययो नव नव प्रत्ययो पछी दरेक धातुओना प्रत्ययो लाग्या पछी रूपो जे छे ए रूपो विकरण प्रत्ययना लीधे क्यांक गुण थाय छे क्यांक गुण नथी थतो एटले धातु अने तियंग प्रत्ययनी वच्चे विकरण प्रत्यय आ चार लकारमां अने चार गणमां अवश्य बेसे छे बराबर छे सौथी पहेला आपणे ए जोयुं के प्रथम गण जेनुं नामकरण छे भवादिगण भवादिगण नाम केम पड्युं तो के आ गणनो पहेलो धातु भू छे अने एना आधारे पछी आदि वगैरे 993 के 1035 पण ए बधामां पहेलो भू छे परिणामे भवादिगण आ शॉर्ट लाघवता बतावा माटे आपणे नामकरण आपी दीधुं छे गण समूह विकरण प्रत्ययमां अ ઇતકરણ કર્યા પછી આપણને મળે છે બાકી તો શપ છે બરોબર છે શપની ઓળખ પાક્કી કરી લેવાની કે શપમાં પ હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થઈ શનિ લશકવતિતે સૂત્રથી ઇત સંજ્ઞા થઈ પણ સાથે આ બે પોતપોતાના નામ નામકરણ કરતા જાય છે જતા તો રહ્યા બે બે પણ એ નામકરણ કર્યું એ આપણા માટે બહુ મહત્વનું છે પણ ઈત સંજ્ઞા થવાને કારણે પિત કહેવાયો અને પિત હોવાને કારણે ગુણ થશે સિત હોવાને કારણે સાર્વધાતુક છે બે જુદા જુદા નામકરણ કર્યા છે પિત છે અને સાર્વધાતુક છે બંને જુદી જુદી રીતે પના કારણે પિત થયો અને શના કારણે સિત થયો અને બેની ભૂમિકા જુદી જુદી છે એક સાર્વધાતુક બનાવે છે એક પિત બનાવે છે બરોબર છે આ બન્યા પછી વિકરણ જ ધાતુને લાગે અને અંગ બને છે ત્યારે એ અંગમાં વિકાર આવી રહ્યો છે એ વિકાર વિકરણ પ્રત્યયના આધારે આવી રહ્યો છે વિકરણ પ્રત્યયના આધારે પહેલો વિકાર એ છે કે સાર્વધાતુક અર્ધધાતુ કયો હો સૂત્ર લાગુ પડે છે સાર્વધાતુક અર્ધધાતુ કયો સૂત્ર લાગુ પડે છે એ સૂત્ર એવું કહે છે કે ઇગંત ધાતુ હોય
દિગંત એટલે ઇક અંતમાં હોય, ઇક અંતમાં હોય, અને ન હોય તો ઉપધા જોવાનો રહે. અને ઉપધા જ્યારે લાગુ પાડીએ ત્યારે લઘુપદશ્ચેદ સૂત્ર જે છે એ ઉપધા માટે લાગુ પડશે. તો આ બે સૂત્રોથી આપણને ગુણ કરવાનો, પણ એ માત્ર ઇકમાં, અને લઘુ હોય તો માત્ર લઘુ એટલે ઉપધામાં હોય તો લઘુ જોવાનું છે, અને અચ જ હોય અંતે, ઇક જ હોય તો એ રસ્વ હોય યા દીર્ઘ હોય બંનેને જોવાનું થશે અજાદીમાં. બરોબર છે. અચ્છા, ગુણ કેવી રીતે થાય છે એ પણ તમને ખબર છે. અહીંયા ત્રણ ઉદાહરણો આપ્યા છે, પ્રથમ ગણના અને વિકરણ પ્રત્યે લાગ્યા પછી. જેમ કે જી છે, જેમ કે જી છે, જી ધાતુ છે, જી ધાતુમાં રસ્વ ઈ છે, રસ્વ ઈ છે, વિકરણ પ્રત્યે શપનો અ અને તી લટ લકારનો પ્રથમ પુરુષ એક વચનનો છે. હવે જી અહીંયા તમને ગુણાદેશ દેખાય છે, દીર્ઘ રસ્વ ઈ અથવા દીર્ઘ ઈ તો એ થાય, ઉ કે ઉ હોય તો ઓ થાય, રુ રુ હોય તો અર થાય, અને હજી એક ઉમેરીએ, લુ હોય તો અલ થાય. અચ્છા, તો હવે જી જે છે એક જ વર્ણનો ધાતુ છે, એ ઈનો એ થઈ જાય છે, ઈનો એ થઈ જાય છે. સાર્વ ધાતુ કાર ધાતુ કયો હો, બરોબર છે, અથવા લઘુપદસ્ય છે, બે સરખું કામ કરી રહ્યા છે, પણ પેલું ઉપધામાં કામ કરે છે, આઈકમાં કામ કરે છે. અચ્છા, ગુણાદેશમાં ઈ છે એટલે એ થવાનો, પણ એ થાય એટલે પછી આપણી પાસે એક બીજું સૂત્ર કામ કરશે. શું કામ કરશે? તો કે એચો અયવા યાવ, અને એચો અયવા હાથ અહીંયા એ છે એટલે અય થશે, અને પરિણામે જયતિ યયાદિ સંધિ લાગુ પડશે. ભવતી તો આપણે જોઈ ગયા ભૂનું, ત્રુમાં અર છે, ત્રુમાં અર છે, અને એમાં ઋનો અર થયો એટલે તરતી થઈ ગયું છે. બરોબર છે. તો આ રીતે ગુણાદેશ આ તો આપણે જોઈ ગયા છે. હવે ક્યારે ગુણનો આદેશ થાય છે, ક્યાં ક્યાં થાય છે? તો કે ધાતુનો અંતિમ વર્ણ, ધાતુનો અંતિમ વર્ણ જો રસોઈ કે દીર્ઘઈ, રસો કે દીર્ઘઉ, રસ્વ ઉ કે રૂ કે દીર્ઘરૂ હોય ત્યારે ગુણાદેશ, ગુણનો આદેશ થાય છે, ગુણનો આદેશ થાય છે. જેમ કે જીમાં જે થયો હતો અને પછી એચો અયવાય હતી જય થઈ ગયો, નીમાં ઈ છે એટલે એ પણ ને થશે અને એચો અયવાય હતી નયતી થઈ જશે, ભૂમાં ઓ છે ઉનો ઓ થશે અને એચો અયવાય હતી અવ થશે, ત્રુમાં રૂ છે એટલે અર થશે અને તરતી થશે. તો એ આપણે જોઈ ગયા છે. પછી જો ઉપધા વર્ણ હોય, ઉપધા એટલે શું એ પણ તમને ખબર છે. ઉપધામાં માત્ર લઘુ જ જોવાનું છે, દીર્ઘ નથી જોવાનું, એ ધ્યાન રાખવું. ઉપધા હોય તો માત્ર રસ્વ હશે તો જ કામ કરશે, તો જ ગુણ થશે, ગુણનો આદેશ થશે. જેમ કે તીપ, આ ધાતુ છે, હા તીપ પ્રત્યય નથી, તીપ ધાતુ છે, આપણો પ્રત્યય પણ છે, લટ લકાર, અરે તિયંગને લાગતા બધાને લાગતા તીપ કોમન છે, પણ આ ધાતુ છે અને તી હોવાને કારણે એ થઈ જશે. સાથે ઉપધામાં છે કારણ કે એની પાછળ પ છે, બરોબર છે, પણ અહીંયા તીનો એ થયો તે પતે
कृष क्रोशति ओ थयो उनो ओ थयो कृष रूथो अर्थयो कर्षति थई गयो। पण जो दीर्घ होय उपदामा तो गुण थतो नथी, गुण थतो नथी। जेम के क्रीड मा दीर्घ छे तो क्रीडती ज रहे छे, कूज मा दीर्घ ज रहे छे कारण के दीर्घ छे, त्या गुण नो आदेश थतो नथी। अच्छा हवे आ तो पेला गण नी वात थई, भवादि गण नी वात थई, सप विक्रम प्रत्यय नी वात थई, बराबर छे। 993 ધાતુઓને ઓળખવાના છે કે 1035 ધાતુઓને ઓળખવાના છે, એમાંથી બે ધાતુને આપણે ઓળખ્યા, બે ધાતુને, એક ભૂને અને એક ગુહને, આ બેને ઓળખ્યા, બાકી બધા બાકી છે। અચ્છા આગળ ગણ, નવો ગણ લઈએ છીએ અને નવા ગણમાં જતા જેમ લકાર આપણે લટ લીધો, પછી અંગ લીધો, લોટ અને વિધિલિંગ લીધું, એ જ રીતે ગણમાં પણ ક્રમમાં જોઈએ તો સરખો ક્રમ રાખીએ, સરખો ક્રમ રાખીએ વિકરણ પ્રત્યયનો। તો વિકરણ પ્રત્યયમાં સપમાં અ રહ્યો, તો હવે એવો જ વિકરણ પ્રત્યય અ રહે છે ક્યાંય? દીપિકા દીપિકા હેતસી પીના તુદાદિભ્ય સહમાં અ રહે છે સર, તુદાદિભ્ય સહ શાહ, બરાબર છે। તો દાદી ગણ જે છે એ છઠ્ઠો ગણ છે, છઠ્ઠો ગણ છે, આપણે 1, 4, 6, 10 લેવાના છે, ચોથામાં દિવાદિભ્ય સ્યન છે, ઈય છે, પણ સપના જેવો એટલે કે અના જેવો સેમ વિકરણ પ્રત્યય આપણને છઠ્ઠા ગણમાં મળે છે, બરાબર છે। છઠ્ઠા ગણનું નામ છે તુદાદિગણ, તુદાગણ, તુદાદિગણનું નામકરણ જે છે એ પણ પહેલો ધાતુ એનો છે, તુદ ધાતુ છે, આમ તો તુદમ છે, તુદમ હું પછી બતાવું છું તમને ઔપદેશિક અવસ્થામાં, બરોબર છે। અને ઈતકરણ થયા પછી એ તુદ બને છે, ઓરિજિનલ મૂળ બતાવીશ એટલે તમને ખબર પડશે કે ઉભયપદી છે કે આત્મનેપદી છે પરસ્મય પદી છે, બરોબર છે। હાલ માત્ર વિકરણને ઓળખીએ છીએ, તો છઠ્ઠા ગણનો વિકરણ છે શ, શ તાલવ્ય સ છે। આ તુદાદિભ્ય પંચમી એક વચન અને સહ જે છે એ સનું એક વચન છે, તાલવ્ય સનું, હલંત સનું એક વચન સહ થાય છે, શુ પ્રત્યય લાગ્યો છે, શુમ પ્રત્યય લાગ્યો છે અને સહ બન્યો છે, એટલે કે વિકરણ પ્રત્યય છે સ છઠ્ઠા ગણમાં, છઠ્ઠા ગણનું નામ તુદાદિગણ, બરાબર છે। અચ્છા હવે છઠ્ઠા ગણમાં પણ અ રહ્યો કેમ? તો કે સમા લશકવ તદ્ધિ તેથી સ ઈત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે અ રહેશે, પણ સ હોવાને કારણે એનું નામકરણ શું થશે? બીજું નામકરણ પેલામાં પિતય હતો, સાર્વધાતુક હતો, બરોબર છે। અહીંયા સ છે પણ પ નથી, એટલે એક કાર્ય ઓછું થઈ ગયું, એક કાર્ય ઓછું થઈ ગયું। અને કયું કાર્ય ઓછું થઈ ગયું? સારો ધાતુક તો રહ્યો જ, કારણ કે સનિત સંજ્ઞા થઈ સિત, તિયંગ સિત સારો ધાતુકમ, એટલે સારો ધાતુક તો છે જ સ,
પણ પિત ન હોવાને કારણે. શું થયું? પિત ન હોવાને કારણે એ શું બની ગયો? તસ્વી અપિત. અપિત બની ગયો, બરોબર છે. અને અપિત બનવાના કારણે, અપિત બનવાના કારણે હવે સમજ, એ ગીતવત થઈ ગયો. કેવો થઈ ગયો? ગીતવત. ગીતવત એટલે શું? ગીતવત એટલે શું? ગીતમાં અંગ છે, હા, ચ છ જ, અરે ક ખ ગ ઘ અંગ, ક વર્ગનો અંતિમ વર્ણ, અને એની ઈત સંજ્ઞા થાય તો એ ગીત પ્રત્યય કહેવાય. અને ગીત પ્રત્યય જે છે એ અર્ધધાતુકનો છે. કોનો છે? અર્ધધાતુકનો છે. સમજજો, સ્ત્રીઅંગસિત સારો ધાતુ પણ આપણી વ્યાખ્યા, પણ અહીંયા આ વિકરણ પ્રત્યય સારો ધાતુક તો છે, સારો ધાતુક તો છે, સમજજો, પણ અપિત હોવાના કારણે, અપિત હોવાના કારણે એ ગીતવત થઈ ગયો છે, અતિદેશ થયો છે. અતિદેશ તમે સમજો છો, અતિદેશ સમજો છો કે વિકરણ પ્રત્યયોમાં કે પછી તિયંગ પ્રત્યયોમાં ક્યાંય ક્યાંય અંગની ઈત સંજ્ઞા નથી થતી, અંગની ઈત સંજ્ઞા નથી થતી, પણ છતાં અપિત પ્રત્યયો જે છે, અપિત પ્રત્યયો છે, એ અપિત પ્રત્યયો ગીતવત થાય છે. અને ગીતવત થવાને કારણે ગીત પ્રત્યય જે છે એ અર્ધધાતુક છે, કારણ કે સની ઇત્સંજ્ઞા નથી થઈ, અંગની ઇત્સંજ્ઞા થઈ છે, એટલે અર્ધધાતુક છે. તો હવે એનો વ્યવહાર જે છે, પ્રક્રિયા જે છે, કાર્ય જે છે, એ કોના જેવું થશે? હવે ગીતના જેવું થશે, એટલે કે અર્ધધાતુકના જેવું થશે. એટલે કે અહીંયા આ વિકરણ પ્રત્યય બેસવાથી, અ બેસવાથી ધાતુમાં અંગ જે છે એ અંગમાં, એ અંગમાં ઇગંત અને પુગંત લઘુપદસ્ય ચ, એ બે સૂત્રો કામ નહીં કરે, કામ નહીં કરે, એટલે કે ગુણ નહીં થાય. પેલા સપમાં, સપમાં પણ અજ રહ્યો હતો પેલા ગણમાં, પણ એમાં ગુણ થતો, પણ ગુણ ક્યાં થતો? માત્ર પિત સાર્વધાતુ પ્રત્યયો હતા ત્યાં, અને ત્યાં બી જે અપિત છે, ત્યાં બી જે અપિત છે, સાર્વધાતુકમ અપિત સૂત્ર આવે છે. સૂત્ર એવું આવે છે, સાર્વધાતુકમ અપિત. તો એ સૂત્ર શું કરે છે? કે સાર્વધાતુક તો છે પણ અપિત હોવાને કારણે એ શું બની જાય છે? ગીતવત બની જાય છે. અને ગીતવત બની જવાને કારણે ગીત પ્રત્યય જે છે એ અર્ધધાતુકનો છે. અને અર્ધધાતુકની પ્રક્રિયામાં કિમિતિ ચ, એ રોકનારું, નિષેધ કરનારું સૂત્ર છે, અને પરિણામે ગુણ થવા દેશે નહીં. એટલે આ મોટામાં મોટો તફાવત છે. બે અજ આવ્યા, પહેલા ગણમાં વિકરણ પ્રત્યય અ, છઠ્ઠા ગણમાં વિકરણ પ્રત્યય અ, પણ બે અ વચ્ચે આપ જમીનનું અંતર છે. આમાં ગુણ નહીં થાય, પેલામાં ગુણ થશે. આમાં કેમ ગુણ નહીં થાય? તો કે આ અપિત છે. પેલામાં કેમ ગુણ થાય છે? તો કે પિત છે. પણ માત્ર પિત પૂરતું જ રહેશે પેલામાં, પેલા ગણમાં પણ અથવા તો લકારોમાં પણ, તિયંગ પ્રત્યયોમાં પણ, બરોબર છે. આ તો આપણે વિકરણ પ્રત્યયની વાત કરી રહ્યા છીએ. તો ત્યાં પહેલા ગણમાં વિકરણને બેસાડવાનો થાય તો, કારણ કે પોતે જ પિત છે, એટલે ઈક જ્યાં જ્યાં આવશે ધાતુમાં, અને ઉપધામાં ઈક જ્યાં જ્યાં આવશે લઘુ ઉપધામાં, ત્યાં ગુણ થશે, ત્યાં ગુણ થશે, અહીંયા ગુણ નહીં થાય. છઠ્ઠા ગણના જે ધાતુઓ છે એમાં ઈગંત આવશે,
ई आवशे इक आवशे के पुगंत लघु पदस्य आवशे उपधामा इक आवशे तो गुण नहीं थाय। केम नहीं थाय? तो के अपित छे, पित नथी। आ तफावत छे मोटा मोटा। उदाहरणो छे लिख धातु छे मां लिखम आवशे मूल औपदेशिक अवस्थामां अनुनासिक आवशे पछी आपणे जोईशुं। अविकरण प्रत्यय अने ती आम तो ली होवाने कारणे ई होवाने कारणे इक तो छे, इक तो छे उपधामा छे, उपधामा छे ख छे पाछळ एटले उपधा गणवो पड़शे। हवे ए उपधा जोता ई रहेलो छे अने ई रहेलो छे तो आपणे ए थवो जोईए, ए थवो जोईए हकીકતમાં પણ નથી થતો। અજવિકરણ પ્રત્યય બેઠો છે તો એ નથી થતો, કેમ? તો કે અપિત છે। વિકરણ પ્રત્યય કેવો છે? અપિત છે, સાર્વ ધાતુક છે પણ સાર્વ ધાતુક અપિત છે, સાર્વ ધાતુક પિત નથી એટલે ગુણ કરતો નથી, રોકી લે છે। કેમ રોકી લે છે? તો કે ગીતવત થઈ જાય છે, પ્રત્યય વિકરણ પ્રત્યય ગીતવત થઈ જાય છે અને ગીતવતમાં ગુણ થતો નથી। કોણ રોકે છે? કિમિતિ ચ સૂત્ર છે પાંચમું, અષ્ટાધ્યાયનું પાંચમું સૂત્ર, એક એક પાંચ, એ નહીં થવા દેતું કે આની ઈત સંજ્ઞા થાય, અંગની ઈત સંજ્ઞા થાય, ગની ઈત સંજ્ઞા થાય, કની ઈત સંજ્ઞા થાય તો ગુણ થશે નહીં, એવું કિમિતિ ચ સૂત્ર કહી રહ્યું છે। એટલે અહીંયા લીમાં રહેલો, લમાં રહેલો ઈ છે એ ઈનો ગુણ થશે નહીં, નિષેધ થશે। ગુણ થાય તો લેખતી એવું થાય, લેખતી એવું થાય પણ લેખતી થતું નથી, લેખતી જ રહે છે, બરોબર છે? એ રીતે તુદતી, તુદ, આ તુદ ધાતુના આધારે તુદાદી ગણ પડ્યું છે, બરોબર છે? તો તુદમાં પણ ઉ છે, રસ્વ ઉ છે ઉપધામાં, તો ઓ થવો જોઈએ, ઓ થવો જોઈએ કયા સૂત્રથી? તો કે ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી, લિખમાં ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી એ થવો જોઈતો હતો અને તુદમાં ઓ થવો જોઈતો હતો ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી, તો તોદતી એવું થાય, તોદતી એવું થાય, અથવા તો એ જો એવા લાગુ પડીએ તો બીજું કઈ નીકળે પણ એવું થતું નથી, પણ એમને એમ જ રહે એટલે કે ગુણ થતો નથી અપિત હોવાને કારણે, એટલે તુદતી રહે છે। એ જ રીતે ક્ષિપતિમાં ઈ છે તો ક્ષિપતિ એવું થવું જોઈએ પણ ગુણ ન થવાના કારણે ક્ષિપતિ રહે છે। આવા કેટલાક હજી બીજા વિશેષ ધાતુઓ છે પણ એ અત્યારે આપણે પ્રથમ તબક્કે જોતા નથી, અત્યારે તો માત્ર વિકરણ પ્રત્યય આપણે જોયા છે, જોઈ રહ્યા છે। તો આ રીતે વિકરણ પ્રત્યય બે આપણે ક્લિયર કર્યા, એક શબ્દ પહેલા ગણનો અને છઠ્ઠા ગણનો શ અથવા તો અ, બંને સરખા છે, સરખા હોવા છતાં આપ જમીનનું અંતર છે, એકમાં ગુણ થાય છે એકમાં ગુણ નથી થતો, આ બંને વચ્ચે ફેર છે। કોઈ રૂપ આવે અને એમાં ગુણ ના થયો હોય તો તમારે સમજી જવાનું કે આનો ગણ બીજો છે, એ આધારે પણ આપણે ગણ નક્કી કરી શકીએ। ત્રીજા નંબરે દસમો ગણ જેનું નામ છે ચુરાદિગણ, ચુર ધાતુ છે ચોરવું, એના પરથી પેલા દસમા ગણનો પહેલો ધાતુ છે અને ચુરાદિગણ વિકરણ પ્રત્યય છે, ત્યાં પણ સપ જ છે દસમા ગણનો વિકરણ પ્રત્યય સપ છે, પણ સપની આગળ એક બીજો પણ વિકરણ પ્રત્યય લાગે છે, એક પ્રત્યય લાગે છે જેને અણિચ પ્રત્યય કહીએ છીએ, અણિચ અણ
रसोई अने च अणीच। तो अणीच में चनी हलंत्यम सूत्र थी संज्ञा थी अने अणी में अण जे छे अण एनी पण संज्ञा थी जाए छे अणानी। अने रहे छे एकलो ई अने ई रहेवाने कारणे ए सपना अमा भळी जता अय थई जाय छे। ए त્યાં આપણે પાછા જોઈશું ધાતુ આવશે ત્યારે। જેમ કે કથ છે પ્લસ અય એટલે અણીચ અને સપનો અ થતા અય બની જાય છે એટલે કથયતી। હવે અહીંયા સપ હોવાને કારણે દસમા ગણનો સપ હોવાને કારણે પિત રહેશે અને પિત હોવાથી સેમ પ્રક્રિયા પહેલા ગણમાં થતી હતી એવી ને એવી પ્રક્રિયા આમાં થશે, પણ એક વધારાની ઈ ઉમેરાશે આગળ અને અય બનશે, બાકી ગુણ સમાન છે। એટલે કે પહેલા ગણમાં જે ગુણ થતો હતો એ જ ગુણ અહીંયા પણ થશે, દસમા ગણમાં પણ થશે। કેમ? તો કે પિત છે પિત હોવાને કારણે। પછી વિધ ધાતુ ગુણ થાય છે, વેદ થાય છે અને અય એટલે વેદયતે થઈ જશે, ચૂર ચોરયતી તી પરસ્મય પદ તે આત્માને પદ। તો બાકી પ્રક્રિયા સમાન છે પહેલા ગણની જેમ। ચોથા ગણમાં દિવાદિભ્યઃ સ્યન આવું છે સૂત્ર, એમાં સ જતો રહે છે, ન જતો રહેશે અને ઈય રહેશે। ઈય રહેવાથી જેમ કે નૃત્ય છે પ્લસ ય વિકરણ છે, ત્યાં પણ અહીંયા આ ય જે છે પનિત સંજ્ઞા પ આવતો જ નહીં એટલે આ પણ અપિત છે। સારો ધાતુ છે કારણ કે સ્યન હોવાને કારણે સારો ધાતુ છે। પછી ન હતો નિથ પન હતો એટલે અપિત છે, એટલે અહીંયા પણ ગુણાદેશ થશે નહીં, એટલે નહીં તો નૃ જે છે રુ છે તો અર થઈ જાય પણ એવું થતું નથી એટલે નૃત્યથી। યુદ્ધ છે ઉ છે તો ઓ થઈ જાય પણ અહીંયા ગુણ ન થવાને કારણે અપિત હોવાને કારણે યુદ્ધ તે આત્માને પદી છે। ક્ષિપ ઈ છે એ થવો જોઈએ પણ થતો નથી અપિત હોવાને કારણે એટલે ક્ષિપ્યતી। ખીદ ઈ છે એ થવો જોઈએ પણ ગુણ ન થવાને કારણે અપિત હોવાને કારણે ખીદ્યતે। તો આ રીતે ચોથા ગણમાં ય વિકરણ પ્રત્યે આમ તો સ્યન છે, સ્યનને જ આપણે રાખીશું કારણ કે સારો ધાતુક તો આપણે સ્વીકારવો જ રહ્યો પણ પિત અપિતમાં અપિત છે એટલે ગુણ કરતો નથી। આવું નવું લકારોમાં પણ સારો ધાતુ કાર્ધાતુ પિત અપિત તો પહેલો ગણ સપ, છઠ્ઠો ગણ અ યા સ, દસમો ગણ અય, ચોથો ગણ ય તો ચાર ગણના વિકરણ પ્રત્યયો ક્યાં ગુણ થાય છે અને ક્યાં ગુણ થતો નથી, બરોબર છે? તો આ ચાર ગણના જે ધાતુઓ છે 2000 માંથી 1800 ધાતુઓ
આટલા ચાર ગણમાં આવી જાય છે. અને પરિણામે 90% કામ, આટલું જો આપણે જાણીશું, 90% કામ પૂરું થશે ધાતુઓનું, અને માત્ર 10% જ કામ રહેશે બાકીના 6 લકારોમાં અથવા તો 6 ગણોમાં બંને સાથે. તો મોટું કામ આમાં પડ્યું છે, બરોબર છે. ભવાદિગણ 1035 993, અવિકરણ પ્રત્યય દિવાદી ય, ચુદાદી હ, ચુરાદી અય, પહેલામાં ગુણ થાય છે, દિવાદીમાં ગુણ થતો નથી,